अब आप बिना किसी एक्सरसाइज और दवाओं के सिर्फ एक महीने में पूरे 5 किलो तक अपना वजन कम कर सकते हैं। और पा सकते हैं एक फिट और आकर्षक शरीर सिर्फ स्लिम सोना बेल्ट से। लेकिन नापतोल पे 66% का डिस्काउंट अवेल करते हुए सिर्फ 999 रुपए में आज जो आप खरीद सकते हैं इस सोना बेल्ट को, जिससे एक महीने में तकरीबन 5 किलो वजन कम किया जा सकता है। जिम जाए बिना, डाइट ज्यादा किए बिना, एफर्ट ज्यादा लगाए बिना, देखिए जल्दी से फोन उठा के। और ये लोगों ने तो क्या बोलते हैं, स्पोर्ट्स साइंस एंड स्पोर्ट्स न्यूट्रिशन के पूरे धजिया उड़ा दिए। ऑलराइट, लेट्स डू दिस। नमस्ते दोस्तों, स्वागत है तुम्हारू माय गुजरात हेल्थ एंड फिटनेस। आई होप तुम्हे बदा बराबर हशो, स्वस्थ हशो, एंड आई होप तुम्हे बदा सारा हशो, हेल्दी हशो। તો ચલો આજનો ટોપિક તમે જેમ કે જોયો છે ટાઇટલમાં કે શું આ વસ્તુ લેવા જર મતલબ લઈ શકાય, હું વાત કરી રહ્યો છું ફિટનેસ બેલ્ટ જે યુઝ કરાય છે, સોના બેલ્ટ જે ફેટ મેલ્ટ કરે છે, મતલબ પીગાળે છે આપ તમારા સ્ટમકમાંથી, પેટમાંથી। આ સાચું છે? તો એનો આન્સર હું દઉં એ પહેલાં હું ચાહું છું કે તમે બધા મને કમેન્ટ કરીને એ જણાવો કે આ સાચું છે કે ફિટનેસ યુઝ કરીએ તો એનાથી ફેટ લોસ થઈ શકે, પ્લીઝ કમેન્ટ કરો હા કે ના, ઠીક છે? થેન્ક યુ સો મચ। ઓકે, સો ગાઈઝ, હવે હું મારું સ્ટાર્ટ કરું છું। તો જેમણે હા કીધો છે કે એનાથી ફરક પડે છે, અગેન રોંગ, આ વસ્તુ સાચી નથી। આ જસ્ટ એક માર્કેટ ટેક્ટિક્સ છે, જે મતલબ ટેકનિક્સ આ લોકોની હોય છે કે તમને પ્રોડક્ટ કેમ સેલ કરવો। નાઉ લેટ મી કમ બેક ટુ ધ મેઇન ટોપિક કે આ કેવી રીતે કામ કરે છે। એ લોકો કહે છે કે તમે લગાવો બેલ્ટ પેટ ઉપર થાય અને સ્વિચ ચાલુ કરી દો પ્લગ ઇન કરીને, એન્ડ એની હીટની કારણે ફેટ બર્ન થાય। તો ફેટ બર્નનું પહેલાં 2 મુદ્દા છે, હું તમને જણાવી દઉં। ફર્સ્ટ, સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન બેઝ હું એમાં બધું કહેવાનું છે, તો પ્લીઝ ફોકસ કરજો અને વિડીયો સ્કીપ નહીં કરતા, અધૂરી જાણકારી રહેશે મારે। ઓકે, તો પહેલો પોઈન્ટ છે, અગર ફેટ બર્ન થાય છે ગરમીથી, તો જે પણ નોનવેજ ખાતા હશે વેજીટેરિયન્સ માટે, સોરી બટ નોનવેજ જે ખાતા હોય એમને ખબર છે, ચિકન મટન તમે કાંઈ પણ લાવો એમાં ફેટ હોય છે, તમે બોઇલ કરો કે એમની સબ્જી કે વોટ એવર તમે એને કૂક કરો, ફેટ બર્ન થાય છે, એનું પીગળી જાય છે, નહીં ના તમારી સાઈડમાં કરવો પડે કે વોટ એવર હોય, બરાબર? તો જસ્ટ ઇમેજિન ધસ, એની જેમ જ સેમ ફેટ તમારા પેટમાં છે તો તમે એને કેમ પીગાળવાના, જસ્ટ ટેલ મી દેટ। તો આ બહુ જ ખોટી માન્યતાઓ છે કે ભાઈ ગરમીથી પેટમાંથી બળે, એનો કોઈ પણ ગરમીનો કાંઈ સંબંધ જ નથી, બરાબર? કેમ કે ગરમી હોય તો મજદૂર એ કરે છે પણ છતાં એમની બોડી સારી છે, બિકોઝ તે ખાલી ગરમીમાં નથી રહેતા, તે લોકો હાર્ડવર્ક કરે છે, હેવી હેવી વસ્તુઓ ઉપાડે છે, એન્ડ ઘણી બધી ફિઝિકલ વર્કઆઉટ એમની ચાલુ જ રહી પૂરા ડે બાય ડે, એમની શું કહે, અર્નિંગ ઓછી બર્નિંગ વધુ, મીન્સ એ અર્ન કરે છે 100 રૂપિયા, તો એ એમનું છે ને ખાવાનું હોય છે 20-30 રૂપિયાનું ખાય છે, એન્ડ બાળે છે 50-60 રૂપિયાનું, ખાલી એક્ઝામ્પલ માટે કહું છું। તો એ લોકો મતલબ મહેનત વધુ કરે છે, જેટલું અર્ન કરે છે ને એની કરતાં વધુ, એની માટે આપણો ઇન્ડિયા દેશ ગરીબ છે વાત અલગ છે, ટેક ઇટ સાઇડ। ઓકે, તો અગેન કમ બેક ટુ ધ ટોપિક, તો આ વાત મેં પ્રૂફ કરી કે ભાઈ તમને આ વસ્તુ ખોટી છે, કેમ કે મારો તમને આ એક્ઝામ્પલ આઈ ગેસ સમજમાં આવ્યો છે, અને ના આવ્યો હોય તો હું થોડી સ્પોર્ટ્સ અને સાયન્સની વાત કરવાનો છું। અકોર્ડિંગ ટુ સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન એન્ડ ઓલ, તો ઉસકે હિસાબ એની પ્રમાણે તમારે ફેટ લોસ કરવો હોય તો કોઈ પણ પર્ટિક્યુલર એક બોડી પાર્ટમાંથી ફેટ લોસ નહીં થશે। હા રાઈટ, હું એમ કહું છું, હું એક નોર્મલ માણસ છું, મારી ફૂલ બોડી પ્રોપર વેલ મેન્ટેન છે, વેલ લીન છે, બરાબર? લાઈક મારા બહુ મોટા હાથથી પતલા છે, મારા લેગ્સ ને બધું સ્ટમક, ખાલી સ્ટમક ગોળ છે, મતલબ થોડું જાડું છે, ત્યાં ફેટ છે, તો હું બેલ્ટ લગાવીને કરું તો નહીં, નોટ એટ ઓલ। ત્યાંથી ફેટમાંથી મતલબ ત્યાંથી ફેટ બર્ન નહીં થશે, એનું રીઝન એક જ છે ગાઈઝ, મેં જેમ કે કીધું કે જે સ્પોર્ટ્સ સાયન્સ છે એમ કહે છે કે ભાઈ તમે કોઈ પણ વર્કઆઉટ કરો ફિઝિકલ વર્કઆઉટ બર્નિંગ માટે, ફેટ લોસ માટે, તો ઓવરઓલ જગ્યાએથી કામ કરશે। લાઈક હું સમજો કે
બાઇસેપ્સ કરું છું બરાબર વર્કઆઉટ, કે હું રનિંગ કરું છું અને મારી ફૂલ બોડીમાં ફેટ છે ને કે કોઈ પણ જગ્યાએ, તો એ જ્યાં જ્યાં ફેટ હશે ત્યાંથી શું કહેવાય બર્ન કરશે, એક જગ્યાથી બાળશે નહીં. તો અગર તમારું આ તમે વિચારતો કે એકી જગ્યાથી તમે ફેટ બર્ન કરશો તો દેટ્સ ટોટલી રોંગ. કોઈ પણ તમે ફિઝિકલ વર્કઆઉટ કરશો ને એના થ્રુ તમે ઓવરઓલ બોડીમાંથી ફેટ લોસ કરશો. ભલે ખાલી તમે બેઠા બેઠા છે ને ખાલી આપણે આમ આંગળા કરશું ને ગોળ ગોળ ફેરવશો કે ખાલી તાળીઓ પાડશું, તો આટલામાં જેટલી શું કે કેલરીઝ બર્ન થશે ને ઓવરઓલ બોડીમાંથી બર્ન થશે. તો આનો રસ્તો શું, ફેટ લોસ કેવી રીતે થશે? સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન જે હમણાં મેં મેન્શન કર્યું, તો એના પ્રમાણે ગાઈઝ તમારે શું હોય છે કે તમે પ્રોપર એક ટ્રેનિંગ પ્રોગ્રામ લો છો ફિટનેસનો. તો એ લોકો શું કરે છે કે તમારી મેડિકલ કન્ડિશન જોઈને તમને કંઈ પણ, કોઈકને કંઈક ઇન્જર્ડ હોય, કોઈકને કંઈક મેડિકલ ઇશ્યુઝ હોય, કોઈક બીમારી હોય, થાઇરોઇડ, ડાયાબિટીસ હોય કે ભાઈ કોઈકને શું કંઈ શોલ્ડર ઇન્જરી, લેવર લોઅર બેક, તો એ પ્રમાણે એક તમારા માટે વર્કઆઉટ સ્કેડ્યુઅલ પ્લાન કરવામાં આવે છે કે તમે આ વર્કઆઉટ આ દિવસે કરશો, આટલી વાર કરશો, આટલા ઇન્ટેન્સિટીથી કરશો, બરાબર. સેકન્ડ પોઈન્ટ છે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન. વોટ ઇઝ ઇટ એક્ઝેક્ટલી? સ્પોર્ટ્સ ન્યુટ્રિશન શું છે? સ્પોર્ટ્સ ન્યુટ્રિશન મતલબ કે એ તમારે મેઇન કી છે, વર્કઆઉટ જે કરો ને એની પછી જે બીજો પોઈન્ટ છે એ છે ન્યુટ્રિશન. તો ન્યુટ્રિશનમાં એ સમજવાનું હોય છે, એમાં તમારે બેડ ફૂડને હટાવીને ગુડ ફૂડ ઇન્વોલ્વ કરવાના છે. બેડ ફૂડ શું છે? પિઝા, બર્ગર ને વોટ એવર તમે ફ્રાઈડ થિંગ્સ ખાઓ. હેલ્ધીમાં શું છે? રો વેજીસ, પછી ચિકન, મટન, એગ્સ, ડેરી પ્રોડક્ટ્સ, વેજીટેરિયન, નોન વેજીટેરિયન બંને બધા માટે પ્રોડક્ટ્સ અવેલેબલ. તો આ જે ગુડ ફૂડ્સ છે બરાબર, એ તમારે ઇન્વોલ્વ કરવાના છે, એમાં પ્રોટીન, ગુડ ફેટ્સ એન્ડ ગુડ કાર્બોહાઈડ્રેટ છે, મતલબ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એન્ડ ગુડ ફેટ્સ, મતલબ ઓમેગા 6, ઓમેગા 3, ઓમેગા 9 એન્ડ ઓલ. પછી આ વસ્તુને આના સાથે રિપ્લેસ કરીને આ ખાવાનું છે. પણ કેટલું ખાવાનું છે કે એક એવી ક્વોન્ટિટીમાં જેમાં તમને ઓબ્વિયસલી તમારી ભૂખ સંતોષાઈ જાય છે, તમને ભૂખ નહીં લાગે, પણ એક એવી ક્વોન્ટિટી જેમાં બધી વસ્તુ બેલેન્સ થાય, કેટલું પ્રોટીન, કેટલું કાર્બ્સ, કેટલું ફેટ્સ, મેઇન વસ્તુ બરાબર. તો એ તમે પ્રોપર ડાયટ લેશો એનાથી તમે બોડી ટ્રાન્સફોર્મ વહેલા કરશો, રાઈટ? અને એમાં સમજો કે ઓલરાઈટ, તો કોઈને પણ સમજો ફેટ લોસ કરવો છે તો એક એવી બેલેન્સ ડાયટ લેશે જેમાં છે ને કેલરીઝ કમ હોય, કેલરીઝ બર્નિંગ વધુ હોય. તો ડાયટમાં તમે કેલરીઝ લ્યો છો 1500 અને તમે બર્ન કરો છો વર્કઆઉટના થ્રુ એન્ડ પૂરા દિવસના થ્રુ 2000, તો તમે માઇનસ કેટલી ચાલ્યા? 500. તો જે તમે 500 કેલરીઝ માઇનસ ચાલ્યા ને એ તમને ફેટ લોસમાં હેલ્પ કરે છે. તો સિમ્પલ મેથડ છે, ઈટ લેસ બર્ન મોર ટુ ગેટ રીડ ઓફ ઓલ ધીસ ફેટ. ફેટ બર્ન કરવા માટે ખાવાનું હેલ્ધી ખાવાનું છે, ક્લીન ન્યુટ્રિશન એન્ડ ઓછી થોડું, એન્ડ બર્ન વધુ કરવાનું છે બરાબર. એન્ડ વર્કઆઉટની વાત આવી તો ગાઈઝ તમને એમ કીધું કે ભાઈ વર્કઆઉટના 4 મેઇન પિલર છે, વર્કઆઉટ, ન્યુટ્રિશન, રેસ્ટ એન્ડ જે 4th છે વર્કઆઉટનો જ છે, જેમાં તમારે પ્રોપર ઇન્ટેન્સિટી રાખવાની છે. જે વર્કઆઉટ કરીશ પણ ઇન્ટેન્સિટી નથી રાખતા અને છતાં મેં રિઝલ્ટ નથી મળતા બરાબર. એન્ડ રેસ્ટ, તો રેસ્ટ છે એ પણ તમારે પ્રોપર રેસ્ટ, એટલે 8 to 9 અવર્સ લઈ શકો. બિઝી સ્કેડ્યુઅલ હોય તમારું તો 7 to 9 અવર્સની વચમાં તમે લેવા જ પડશે બરાબર. ફિટનેસની લાઈફ સ્ટાઈલ છે, હેલ્ધી લાઈફ સ્ટાઈલ છે, એક્ટિવ લાઈફ સ્ટાઈલ છે એની માટે. તો કન્ક્લુઝન શું આવે છે? આ બેલ્ટ તમને ખરેખર ફેટ લોસમાં હેલ્પ કરશે? આ આન્સર મારે તમારી પાસે જાણવો છે કે શું તમે આ સાંભળ્યા પછી શું ફિટનેસ બેલ્ટમાં હજી યકીન કરો છો, અને કરો છો તો શું તમે બાય કરશો કે નહીં? કમેન્ટ કરીને પ્લીઝ મને બતાવજો. ઓલરાઈટ ગાઈઝ, સો એટલું જ આ વિડીયો માટે, આ એક ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હતો. હજી તમારે કોઈ પણ ડિઝીઝ ઉપર કે વર્કઆઉટ્સ ઉપર કોઈ પણ વિડીયોઝ જોતો કે મતલબ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને કહો. એન્ડ આપણું ઇન્સ્ટાગ્રામ પણ તમે ફોલો કરી શકો, તમે ત્યાં પણ મને ફોલો કરીને શું કહે મેસેજીસ કરી શકો છો ડાયરેક્ટલી મારી સાથે કોન્ટેક્ટમાં આવીએ. અને કોઈને વર્કઆઉટ સ્કેડ્યુઅલ જોતો હોય, કોઈની ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ્સો આપણી હિન્દીમાં એક ચેનલ છે જે આપણે વ્લોગ્સ બનાવીએ છીએ ને એમાં પણ ફિટનેસના વિડીયોઝ આપણા ખાસા છે, અને બ્લોગિંગ ડેલી લાઈફસ્ટાઈલ રિલેટેડ બનાવીએ છીએ. તો એમાં પણ કોઈને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ આપણી એ ચેનલ સબસ્ક્રાઈબ કરવી, એને ગ્રો કરવામાં આપણે હેલ્પ કરવી. અને હું આશા રાખું છું આ વિડીયો જેમને પણ પસંદ આવ્યો હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે અને શેર કરો આ વિડીયો, તો શું જરૂરતમંદ પાસે પહોંચે ને એમને નોલેજ પડે ને પૈસા કોઈના પણ વેસ્ટ ના થાય. એન્ડ ઓફ ધ ડે આપણું શું ગોલ છે, મારું શું ગોલ છે,
કે આપણે જેટલા ઇન્ડિયામાં છે સ્પેશિયલી ગુજરાતમાં એમની હેલ્પ કરું, કેમકે આપણે ગુજરાતનું ડાયટ છે એ બહુ સારું હોતું નથી, એમાં ફાફડા જલેબી મિની મોર થિંગ્સ ફ્રાઈડ હોય છે, તો એ નિકાલીને આપણે ડાયટ ઉપર બતાવશું. એન્ડ હા, તમારે સ્પેસિફિક કોઈ પણ ટોપિક ઉપર જોતો હોય કે ભાઈ આ વસ્તુ ઉપર બનાવો, હું ડેફિનેટલી બનાવીશ, તમે મને રિકમેન્ડ કરો એક વખત, બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમને મળું છું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.